विद्यार्थी मित्रों, हमें धोरण त्रण विषय गुजराती पांच कोरो काचबो अने भीनो चांद ए आपणे अहीं आगळ गीत गाईशुं अने समजीशुं। तो तबड़क तबड़क करतो घोड़ो मारो दौड़ो जाए, एटले घोड़ो दौड़तो हो त्यारे नो अवाज केवो आवे, तो तबड़क तबड़क अवाज आवतो होय छे। हवे एक अवाजे भागे बिल्ली भले वाघनी मासी थाय, तो बिल्ली केवी होय तो डरपोक होय, तो एने एक अवाज करिए एटले ए भागी जाय छे, भले एने कहेवाय छे वाघनी मासी। हवे ऊंचा जाड़ा हाथी भाई सूंड हलावता हल्या जाए, हाथी भाई घणा जाडा होय छे અને ઊંચા પણ હોય છે, પણ તે ચાલતા હોય છે ત્યારે એમની સૂંડ સતત હલતી હોય છે। લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ સૌને છેતરી ચાલ્યા જાય। હવે શિયાળભાઈને આપણે શું કહીએ છીએ, તો શિયાળભાઈને આપણે હંમેશા લુચ્ચું તરીકે જ આપણે ઓળખતા હોઈએ છીએ, તે દરેક વખતે સૌને છેતરતા જ જાય છે। હવે સસલાભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, સસલું ચાલતું હોય ત્યારે એ ધીમે ના જતું હોય, એમ કે કૂદકા જ મારતું હોય છે એટલે તરત જ હાંફી જાય છે। કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, કાચબો છે એ કેવી રીતે, તો એ ધીમે ધીમે જ ચાલ્યો જાય છે, એ ક્યારે ઉતાવળ કરતો હોતો નથી, એ માનસિક રીતે એકદમ શાંત હોય છે, એટલે એ પોતાની ગતિ એક સરખી જ રાખતો હોય છે, એટલે ક્યારે પણ થાકતો હોતો નથી। હવે નીચે કીધું છે વાંચો, બે રંગ બન્યું રંગીન, તો હવે બે રંગ પણ છે એ આપણે અહીંયા સમજવાનું છે। તો ચોમાસું પૂરું થવા આવેલું, આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા, તો તેમાં એક પતંગિયું સાવ જ રંગ વગરનું, તો એક પતંગિયું હતું તો કેવું હતું કે તેમાં બિલકુલ રંગ જ ન હતો, તો આરવનું ધ્યાન તેના પર ગયું, તેને નજીકથી જોવા તે પાસે ગયો, હવે બંનેની દોસ્તી થઈ ગઈ। તો આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ, તો આરવને અને તે પતંગિયાની બની દોસ્તી થઈ ગઈ, એટલે હવે તેને તેનું નામ પાડી નાખ્યું બેરંગ। તો હવે આરવ કહે, બેરંગ હું તારું ચિત્ર બનાવું, તો બેરંગ કહે ચોક્કસ, બેરંગને કહે છે કે હું હવે તારું ચિત્ર બનાવું, તો બેરંગ પણ કહે છે હા ચોક્કસ તું એ મારું ચિત્ર બનાવ। તો આરવ તો બેઠો કાગળ પેન્સિલ અને મીણિયા રંગ લઈને, તે તો ચિત્ર બનાવવા માટે કાગળ પેન્સિલ અને મીણિયા રંગ લઈ અને બેસી ગયો, તેણે તો તદ્દન બે રંગ જેવું ચિત્ર દોરી કાઢ્યું। હવે બે રંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું અને એ હસ્યું, તો આરવને મજા પડી ગઈ, તેણે પૂછ્યું બે રંગ તારા ચિત્રમાં રંગ પૂરું, તો બે રંગ કહે હા હા, આરવે બે રંગના ચિત્રમાં રંગ પૂરવાનું શરૂ કર્યું, અને આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બે રંગ પણ સાચુકલો રંગ ચડતો જાય, તો એ જેમ જેમ રંગ પૂરતો હતો તેમ બે રંગ ઉપર પણ સરસ મજાનો રંગ ચડતો ગયો। હવે બે રંગ તો ખુશ થઈ ગયું, તે કહે જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે, કિનારી ઉપર જાંબુડી રંગ પૂર અને ખાનામાં પીળો રંગ ભરી દે। થોડી વારમાં તો બે રંગ બની ગયું રંગીન, થોડી વારમાં તો બે રંગ સરસ રંગીન બની ગયું। હવે એની ઉપર બાજુવાળા પેજની અંદર ચોરસ જે આપેલું છે તેની અંદર તમારે પોતાની રીતે પતંગિયું દોરવાનું છે અને તમને અનુકૂળ લાગે એ રીતના અંદર રંગ પૂરવાના છે। તો હવે એની નીચે છે કહો, તો ઈવા સાતમા ધોરણમાં ભણે તેનો વર્ગ પહેલા માળે, રિસેસમાં તેણે મેદાનમાં રમતા ધ્રીજને સીતાફળ પહોંચાડ્યું, પહેલે માળાથી નીચે નાખવા છતાં સીતાફળ ફસકાઈ ગયું નહીં। હવે ઈવાએ ત્રીજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે, તો એ કઈ રીતે પહોંચાડ્યું હશે, તો નીચે કોઈએ ઝીલી લીધું હશે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા કોરો કાચબો ભીનો ચાંદ એની કવિતા આપણે સમજી ગયા, અને બે રંગ બન્યું રંગીન એ પણ આપણે સમજી ગયા। હવે એની પછી નીચે છે વાર્તા, તો ચાંદો પકડ્યો, તો એક જંગલ હતું તેમાં એક મોટું તળાવ હતું, તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા, આ ઝાડ પર એક વાંદરો નો પરિવાર રહેતો હતો, તેના સરદારનું નામ મહાબલી। હવે ટોળામાંનો મોટો વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે, રમતા રમતા ફરે, મીઠા ફળ
खाता खाता आनंद थी पेट भरे, तरसा थाय त्यारे तळावનું પાણી પીએ અને ઝાડને છાયે બેસી વાતો કરે, રાત્રે પાછા આરામ કરે, બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. તો વાંદરામાંના આ ટોળામાં નટખટ બચ્ચાય હતા. એ બચ્ચા તો ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધા માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચે અને ભાગી જાય. વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ ઝંપે નહીં, રાત પડે તોય ઊંઘે નહીં. એક વખતની વાત છે, રાત્રિનો સમય હતો, આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી, જાણે માખીઓનો ગણગણાટ. એવામાં જગુની નજર નીચે ગઈ. અરે આ શું, પાણીમાં ચાંદો? તો જગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. તો જગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળામાં પડી ગયો છે. તો વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું અને તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે આ તો ચાંદો જ પડી ગયો છે. ચંપુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. મોંઢું બોલ્યું, એ જે હોય તે છે, કેવું રૂપાળું? ચાંદો કહે, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચિંપુ કહે, મહાબલી દાદાને જગાડીએ, પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મીકી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂજે છે, એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીએ? મીકી બોલ્યું, જગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચિંપુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટુ ચિંપુની પૂંછડી પકડીને લટકશે. પોતાની ઢોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતાં મીકીએ કહ્યું, હું બહાદુર મીકી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ, અને ફટાક કરતો ચાંદો પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટો બોલ્યો, વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમત પણ થશે. યોજના નક્કી થઈ. યોજના મુજબ જગ્ગુએ ઝાડની ડાળી અને ચિંપુએ જગ્ગુની પૂંછડી, મોન્ટીએ ચિંપુની પૂંછડી અને મીકીએ મોન્ટુની પૂંછડી પકડી લીધી. મીકી પાણી સુધી પહોંચ્યું. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો, પણ આ શું, પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. તો ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? તેવામાં જગુની પકડ છૂટી ગઈ અને બધા જ વાંદરા ધબાક દઈને પડ્યા પાણીમાં. તળામાં થયેલો ધબાકો સાંભળી અને મોટા વાંદરા જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા અને બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા તેમને નાકે દમ આવી ગયો. મહાબલી પૂછ્યું, આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા? તો જગુએ માંડીને વાત કરી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. જગુ, મોન્ટુ, ચિંપુ, મીકી એકસાથે પાણીમાં જુઓ, ચાંદો બચાવો તેને. હવે બોલી ઉઠ્યા મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા અને મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદ. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગુ, મોન્ટી, ચિંપુ અને મીકીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. તો આ હતી નટખટ વાંદરાઓની ટોળીની વાર્તા. એ પરથી સમજાય છે કે પ્રતિબિંબ જે દેખાતું હતું
તે પાણીની અંદર દેખાતું હતું એ એમને ચાંદો સમજી અને પોતે લેવા ગયા અને બીજો વાંદરો હતો એ ફળ સમજ્યો પણ અંદર જે પ્રતિબિંબ દેખાતું હતું તે ચાંદ આકાશમાં હતો પણ વાંદરાએ પોતાની યુક્તિ પ્રમાણે નાના હતા તેથી તે યુક્તિ પ્રમાણે કરી અને તેઓ તે ફળને તોડવા ગયા પણ તે હાથમાં આવ્યું નહીં અને મોટેરા વાંદરાઓ એ અને સમજી અને એકદમ ખડખડાટ હસી પડ્યા।